चलो तो हवे पच्छी नो पॉइंट तो ये अष्टक ना नियमनी मर्यादा एनी अंदर आपणे बे प्रकारनी मर्यादाओ छे ए जोईली कई कई तो के पहली मर्यादा एवी हती के आठ इलेक्ट्रॉन एनी जे संयोजकता कक्षा छे एमां होवा जोईए पण छे नहीं एटले के ए प्रकारनी रचना केमां जोवा मळे तो के जेनी बाह्यतम कक्षानी अंदर चार करता ओछा इलेक्ट्रॉन होय ए बधानी अंदर आवा प्रकारनो अपवाद छे ए जोवा मळे। बीजा नंबर नो अपवाद जोईए तो विस्तरित अष्टक के जेनी अंदर आपणे एवी वात करी हती के एनी बाह्यतम कक्षा में आठ इलेक्ट्रॉन के जयरे संयोजन बनावे त्यारे होवा जोईए परंतु एनी करता केवा होय छे वधारे अने आवुं केनी अंदर बने तो के त्रीजा आवर्त अथवा एनी पछीना आवर्तना एटले त्रीजा पछी चौथू पांचमू छठू जे आवर्त छे एना तत्वो छे एना संयोजनो ज्यारे बंधारणो बनावता होय छे त्यारे एनी अंदर आठ इलेक्ट्रॉन करता पण तमने एनी संयोजकता कक्षानी अंदर इलेक्ट्रॉन केवा जोवा मळे छे वधारे। हवे त्रीजा नंबरनो अपवाद छे आजे आपणे जोवानो छे के एकी संख्याना એટલે કે એકી ઇલેક્ટ્રોન અણુ તો આનો મતલબ શું થાય એકી એટલે શું તો કે એકી સંખ્યામાં એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય તો જો બેકી એટલે બે બેની જોડો હોય એટલે બે ચાર છ આઠ દસ જે આપણે કહીએ છીએ અને એકી સંખ્યા એટલે એક ત્રણ પાંચ સાત નવ તો આ બધે બધા કેવા કહેવાય એકી સંખ્યામાં એટલે કે એવા અણુઓ કે જેની એકી સંખ્યાની અંદર શું રહેલા હોય તો કે ઇલેક્ટ્રોન રહેલા હોય એવા પ્રકારના અપવાદો છે એ આપણે જોવાના છે તો એના માટેની વાત કરીએ તો કે એકી સંખ્યામાં રહેલા ઇલેક્ટ્રોન धरावता अणुओ जेवा के नाइट्रिक ऑक्साइड चलो नाइट्रिक ऑक्साइड नु सूत्र शू थाय तो के NO वडे दर्शावाय जेनो उदाहरण आपणे आगळ जोई चुक्या छीए अने नाइट्रोजन डायोक्साइड अने नाइट्रोजन डायोक्साइड जेनु अणुसूत्र शू थाय NO2 मां रहेला परमाणु मां अष्टक रचना पूर्ण होती नथी એટલે કે બીજી ભાષામાં કહીએ તો એમાં અષ્ટકનું નિયમનું પાલન થતું નથી। અષ્ટકનું નિયમ એવું કહે છે કે કોઈ પણ સંયોજન છે એ બને ત્યારે બધે બધા એની અંદર જે સંયોજન બનાવવા માટે જેટલા પરમાણુએ ભાગ લીધો છે બધાની અષ્ટક રચના કેવી થવી જોઈએ પૂરી થવી જોઈએ એટલે બધા પાસે આઠ આઠ ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ એવું ન બનતું હોય તો એમાં અષ્ટકનો નિયમ છે એનું પાલન થતું ન હોય। તો આની અંદર ઉદાહરણ તરીકે આપણે બે લખ્યા છે બે જ ઉદાહરણ જોઈએ તો કે નાઇટ્રો સમૂહ છે તો એના માટે તમે બંધારણ એટલે કે લુઈસ બંધારણ દર્શાવવા જાઓ તો આપણે દર્શાવેલું કે નાઇટ્રોજન છે એની વાત કરીએ તો જો એની પાસે એકી સંખ્યામાં શું છે ઇલેક્ટ્રોન કારણ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય પાંચ હોય તો જો એ પાંચ છે એ કેવી સંખ્યા થઈ એકી સંખ્યા થઈ તો આ પાંચ ઇલેક્ટ્રોનમાંથી એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની સાથે કરશે ઓક્સિજન સાથે તો જો એની અષ્ટક રચના છે એ પૂરી થતી નથી એની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહેવાના સાત ઇલેક્ટ્રોન તો જો એની અષ્ટક રચના પૂરી થતી નથી મતલબ એમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી। ચાલો બીજી બાબત છે એની વાત કરીએ એટલે બીજા નંબરનું ઉદાહરણ જોઈએ તો NO2 માટે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો એની અંદર તમે જોવા જાઓ તો NO2 ની અંદર વાત કરીએ તો નાઇટ્રોજન છે ક્યાં આવવાનો મધ્યસ્થ પરમાણુ તરીકે ચાલો એની સાથે ઓક્સિજન બંને કેવા હશે
तो कि डबल बंध थी जोड़ायेला मतलब बन्ने बे बे इलेक्ट्रॉन शू करशे भागीदारी तो अहीं पण ऑक्सिजन छे पोताना बे इलेक्ट्रॉन मुकशे एटले अहीं डबल बंध बन्यो अहीं पण नाइट्रोजन छे एना पासे केटला इलेक्ट्रॉन छे पांच छे तो ये पांच मांथी बे इलेक्ट्रॉन नी भागीदारी आ ऑक्सिजन साथे अने बे इलेक्ट्रॉन नी भागीदारी अहीं रहेला ऑक्सिजन साथे करे तो जो एनी पण अष्टक रचना छे ए पूरी थती नथी जो केटला थाय छे એટલે કે એની અંદર ઇલેક્ટ્રોનની રચના કેવી થાય તો કે નવ ઇલેક્ટ્રોન થાય મતલબ આની અંદર પણ અષ્ટકના નિયમનું પાલન થતું નથી તો આ ત્રણ અપવાદો હતા કે જેની અંદર આઠ કરતાં ઓછા આઠ કરતાં વધુ પ્રકારના તમને ઇલેક્ટ્રોન છે જોવા મળે છે ચાલો હવે પછીનો પોઈન્ટ છે એ કંઈક આવો છે કે અષ્ટકના નિયમની ખામીઓ અષ્ટકના નિયમોની ખામીઓ એટલે કે એમાં જે બાબતની વાત કરી હોય જે નિયમો છે એ આપણે એપ્લાય કર્યા હોય પણ એ નિયમોનું પાલન થતું હોય નહીં જેવી રીતે કોરોના માટે સરકારે જે પણ ગાઈડલાઈન બહાર પાડેલી તો પણ આપણે એ નિયમોનું પાલન કરતા નહોતા તો એ નિયમોની અંદર શું કહેવાય ખામીઓ બરાબર છે તો એવી જ રીતે અષ્ટકનો નિયમ છે એની અંદર જે બાબતની વાત કરી એ નિયમોનું પાલન થવું જોઈએ ને તો જો અષ્ટકના નિયમની વાત કરીએ તો એ કોના ઉપર આધારિત હતો અષ્ટકનો નિયમ કોના ઉપર આધારિત હતો નિષ્ક્રિય વાયુ ઉપર ને એટલે કે ઉમદા વાયુ ઉપર કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થાય એટલે એમાં અષ્ટકનો નિયમ છે એ એપ્લાય કરી શકાય તો જો કે એના માટે તમે એવું લખી શકો કે અષ્ટકનો નિયમ ઉમદા વાયુઓના નિષ્ક્રિયતા પર આધારિત હતો તેમ છતાં એક્સ ઈ જેને કેના તરીકે ઓળખાય ઝેનન કે આર એટલે ક્રિપ્ટોન જેવા વાયુઓ હેલોજન અને ઓક્સિજન સાથે ઘણા સંયોજનો બનાવે છે જો નિષ્ક્રિય વાયુ જેવી રચના જેને પ્રાપ્ત થઈ જાય એના કોઈની પાસે ઇલેક્ટ્રોન મેળવે ના કોઈની પાસે ઇલેક્ટ્રોન ગુમાવે બરાબર છે તો જે નિષ્ક્રિય વાયુ છે બધાની અષ્ટક રચના તો શું થયેલી હોય પૂરી થયેલી હોય તો એ કોઈની સાથે સંયોજન બનાવવા જોઈએ નહીં આવું અષ્ટકના નિયમ પ્રમાણે થાય પરંતુ આ જે ઝેનોન અને ક્રિપ્ટોન છે એ નિષ્ક્રિય વાયુ હોવા છતાં એટલે કે એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલી હોવા છતાં એ હેલોજન એટલે 17 નંબરના સમૂહ સાથે પણ શું બનાવે સંયોજનો અને બીજું કોણ ઓક્સિજન તો ઓક્સિજન સાથેના પણ સંયોજનો બનાવે છે આવું કેમ બને એ અષ્ટકના નિયમથી સમજી શકાતું નથી તો એની શું કહેવાય ખામી ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કેની કેની અંદર એવું બને છે તો ઉદાહરણ તરીકે પેલું એક્સ ઈ એફ ફોર આવા પ્રકારનું ઝેનોન છે એ સંયોજન બનાવે એવી જ રીતે એ એક્સ ઈ એફ સિક્સ પ્રકારનું પણ સંયોજન બનાવે છે એવી જ રીતે ક્રિપ્ટોનની વાત કરીએ તો એ કે આર એફ ફોર પ્રકારનું સંયોજન બનાવે ઝેનોનના ઓક્સિડેશનની વાત કરીએ તો ઝેનોન એક્સીઓ એફ ટુ પ્રકારનું સંયોજન પણ બનાવે છે તો અષ્ટકના નિયમ પ્રમાણે જેની નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ જાય કોઈની સાથે સંયોજન બનાવે નહીં તેમ છતાં બધા પોતપોતાની રીતે સંયોજન બનાવે છે તો એ અષ્ટકના નિયમની શું કહેવાય મોટામાં મોટી ખામી બીજી કઈ બાબતો છે એ સમજાવી નથી શકાતી તો કે તેના દ્વારા અણુઓની રચના
સમજાવી શકાતી નથી। એનો મતલબ શું? તો આપણે અત્યાર સુધી જોયું પાણીનો અણુ, તો આપણે સીધો દર્શાવ્યો, H2SO4 તો સીધો દર્શાવ્યો, PCl5 તો આપણને મજા આવી અહીંયા ક્લોરિન જોડીને દર્શાવી દીધા કે ભાઈ એની આવી રચના લુઈસ બિંદુ પ્રમાણે થાય। પણ રિયલમાં એ કેવી રીતે ગોઠવાયેલા છે, એની રચના છે એટલે કે એનો આકાર તમે આ અષ્ટકના નિયમ દ્વારા સમજી શકતા નથી। તમને એના દ્વારા એ ન ખબર પડે કે કયો ક્લોરિન ક્યાં જોડાયેલો છે, કઈ જગ્યાએ રહેલો છે, બરાબર છે। એ ફક્ત એની સાથે આટલા ક્લોરિન આવી રીતે જોડાયેલા છે એટલી જ બાબતની માહિતી આપે છે। પણ એ કેવા આકારથી એટલે કે અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય આકાર, આપણે બધા આકાર ભણવાના છે આગળ, તો એ કેવા આકારથી જોડાયેલો હશે એની માહિતી તમે અષ્ટકના નિયમ દ્વારા આપી શકતા નથી। તો આ એની શું હતી? બીજા નંબરની ખામી। ત્રીજા નંબરની ખામીની વાત કરીએ તો તેના દ્વારા અણુની સ્થિરતા અને તેની ઊર્જા વિશેની માહિતી મળતી નથી। એનો મતલબ શું? તો કે કોઈ પણ અણુ છે તો એ કેમ સ્થિર રહી શકે? સ્થિર મતલબ સ્થાયી। NaCl બન્યો તો NaCl કેમ એઝ ઇટ ઇઝ હમણાં રહ્યો, એમાંથી Na+Cl- કેમ છૂટા નથી પડતા, બરાબર? PCl5 બન્યો તો એ કેમ એમનામ સ્થિર છે, એમાંથી ક્લોરિન છૂટા કેમ નથી પડી જતા? તો એ સ્થિરતા છે એ તમે અષ્ટકના નિયમથી સમજાવી શકતા નથી। અથવા એ અણુ બન્યો ત્યારે એને કેટલી ઊર્જાની જરૂર પડી? જો ખાસ યાદ રાખજો, કોઈ પણ નવું સંયોજન બને ત્યારે કાં ઊર્જા તમને મળતી હોય અથવા તમારે ઊર્જા એને આપવી પડતી હોય, એમણા કંઈ બને નહીં, બરાબર છે। જેમ કંઈ કે તમે એમણા વાંચો નહીં, કાં તમારે અમારે તમને પરાણે વંચાવવું પડે, હોમવર્ક એમણા તમને કીધા વગર લખો નહીં, પરાણે કીધું ખવાર લઈને આવવાનું એટલે આપણે સાંજે જઈને બેસી જઈએ, અથવા મમ્મી પપ્પાના પ્રેશરથી, ટૂંકમાં તમને ઊર્જા મળે તો તમે કાર્ય કરો। એટલે કોઈ પણ અણુ બને ત્યારે શું થાય? કાં ઊર્જા આપવી પડે અથવા કાં ઊર્જા તમને મળતી હોય। એટલે આપણે ન કરવું હોય તો મમ્મી પપ્પાને ઊર્જા મળે, હું આમ નહીં કરું, ઊર્જાનો વ્યય થયો ને તમારામાંથી, કેલેરી કપાશે એમાંથી, તમારા શરીરમાં હોય એમાંથી। એટલે કાં ઊર્જા આપવી પડે અને કાં ઊર્જા તમને મળતી હોય। એટલે આ ત્રણ બાબતો છે એ અષ્ટકના નિયમ દ્વારા સમજાવી શકાતી નથી, એની શું છે? મોટી ખામીઓ। એટલે અહીંયા આપણું અષ્ટકના નિયમ માટેની જેટલી ડિટેલ હતી, જેટલું કામ હતું એ બધું પૂરું। હવે આપણે આગળ અણુની રચના કેવી રીતે બને એના વિશેની આપણે માહિતી મેળવવાની છે, એટલે આટલું લખી લ્યો પછી આપણે આગળ વધીએ। ચાલો, તો હવે આપણે જોવું છે આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ। તો જો આયોનિય બંધ એટલે આપણે પહેલાં જોયું NaCl ની અંદર બંધ બને, કેવા બંધ પ્રકારના બંધ બને? આયનીય બંધ બને। એટલે મેં વાત કરી એમ પહેલો બંધ હતો આપણે અત્યાર સુધી જોઈએ એ બધા કેવા હતા? સહસંયોજક બંધ, કે જેમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનતા હોય। પછી એક બંધની નવા બંધની વાત કરી સવર્ગ સહસંયોજક બંધ, જેમાં કોઈ એક જ પરમાણુ પોતાના બે ઇલેક્ટ્રોન શું કરતો હોય? એ બંધ બનાવવા માટે દાન કરતો હોય। એટલે સાધન સિમ્બલ ઉદાહરણ, બે જણાને પાર્ટનરશિપ કરવી તો કોઈ એક જ વ્યક્તિ પૈસા કાઢે, બીજો પૈસા કાઢે નહીં, તો પણ એ પાર્ટનર કહેવાય। તો એવા પ્રકારની પાર્ટનરશિપ એને શું કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ, બરાબર છે। ચાલો, તો હવે આપણે જોવું છે આયનીય બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ। તો આને સમજાવવા માટે આપણે જે આગળ બે નિયમો ભણાતા, બે સિદ્ધાંતો ભણાતા, એની ઉપરથી સમજાવી શકાય કે લુઈસ અને કોસેલના સિદ્ધાંત દ્વારા આયનીય બંધની રચના સમજાવી શકાય છે।
એટલે કે આપણે શરૂઆતની અંદર જ તે લુઈસ રચના જોઈ, પછી કૌશલ છે એની રચના જોઈ કે કૌશલે જે અભિધારણા આપી તેમાં. તો કૌશલની અભિધારણાઓની અંદર વાત જ શું હતી, આયનોની અંદર, કે કોઈ ધન આયન છે બને ઋણાયન બને અને બંને ભેગા થાય તો એ જ બાબત છે. એના દ્વારા તમે આયનીય બંધ અથવા વિદ્યુતીય સંયોજક બંધ બંનેના મિનિંગ એક જ થાય, બરાબર છે. આયનીય બંધ કહો અથવા ભલે અને વિદ્યુતીય સંયોજક બંધ કહો તો પણ ભલે, કારણ કે બંને પાસે કેવા આવશે તો કે વિદ્યુત ભાર આવશે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો આ જે આયનીય બંધ છે એને બનવા માટેની શરતો હોય, એટલે કે આયનીય બંધ બનવા માટેની મુખ્ય શરતો. તો આ આયનીય બંધ બનવો હોય તો એના માટેની મુખ્ય શરતો છે, એમાં પહેલી બાબત એવી છે કે બંધ બનવા માટેની કે તટસ્થ ધાતુમાંથી અથવા તટસ્થ અણુમાંથી સરળતાથી અથવા તટસ્થ અણુ દ્વારા સરળતાથી ઇલેક્ટ્રોન ની પ્રાપ્તિ. તો જો પહેલી બાબત મેં એવી દર્શાવી કે તટસ્થ અણુ છે એના દ્વારા સરળતાથી ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ, એટલે ટૂંકમાં એ જે અણુ છે કેવા સ્વરૂપમાં હોય, તટસ્થ સ્વરૂપ. તટસ્થ મતલબ ના એની પાસે ધન વીજભાર હોય ના એની પાસે ઋણ વીજભાર હોય. તો આવો કોઈ અણુ અથવા પરમાણુ છે એ સરળતાથી ઇલેક્ટ્રોન છે એ મેળવી શકે, એટલે કે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ કરી શકે, એ એની મુખ્ય શરત છે. કે સરળતાથી જો એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત ન કરે તો એની પાસે ઋણ વીજભાર આવવાનો નથી, અને ઋણ વીજભાર ન આવે તો આયનીય બંધ બનાવવાનો નથી. એટલે પહેલો પોઈન્ટ છે એ પ્રમાણે આપણે જો પ્રક્રિયા જોઈએ તો પ્રક્રિયા આવા પ્રકારની થાય. અને તમે આ ક્યાંક ભણી ગયેલા છો, જો યાદ હોય તો ક્યાં ભણ્યા છો, કયા ચેપ્ટરમાં, ચેપ્ટરનું નામ ન આવડે ને, જો બીજું આવડે કે ન આવડે પણ કેટલા ચેપ્ટર ભણ્યા એ તો યાદ, નામ તો યાદ રાખજો. આ ચેપ્ટર હતા એમ, અંદરનું તો પછી એમ, બરાબર છે. એટલે ખાસ કેના વિશે ભણ્યા છીએ એ તો ખબર હોવી જોઈએ, કારણ કે મેં તમારા દસમામાં સિસ્ટમમાં છેલ્લે ક્યારેક નીચે આંટો મારવા આવતો ત્યારે જોયેલું, છેલ્લે તમને ઓલા બધાને પેપર લઈને બેસાડે, એ પેપર બધા વિષયના હોય, એમાં તમારે જવાબ ન લખવાનો, એવું લખવાનું હોય કે આ પ્રશ્ન કયા ચેપ્ટરમાં આવેલો છે ને એનું નામ શું હોય હોય ને. કદાચ બુક આપી દે તો આપણને ગોતવાની તો ખબર પડે કે આ ચેપ્ટરમાં ગોતવાનું છે, બરાબર ને. આવું મેં તમારા દસમા ધોરણમાં સિસ્ટમમાં ક્યાંક જોયેલું, છેલ્લે બોર્ડની એક્ઝામ હોય તો એ બાજુવાળાને કોણી મારીને પૂછતા હોય આ પ્રશ્ન કયા ઓલામાં આવે, તો એ ખબર ન હોય આખા વર્ષની અંદર કે આ કયા ચેપ્ટરનો પ્રશ્ન હે, તો પછી અંદરનું તો પૂછવાનું જ ન આવે ને કે શું હોય. એટલે આ બાબતની વાત કે ઇલેક્ટ્રોન મેળવવો, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે શું કહેવાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આવો શબ્દ ક્યાંય સાંભળ્યો છે, કયા વરામાં, આ જ વરામાં નહીં સાંભળ્યો હોય, 2020માં સાંભળ્યો છે, 2021માં નહીં ને. ઓકે ચાલો, કયું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો જ્યારે કોઈ પણ તટસ્થ અણુ છે એ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કાં ઉર્જા ગુમાવે પણ ખરો અને કાં ઉર્જા મેળવે પણ ખરો, તો એને શું કહેવાય, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એન્થાલ્પીનો મતલબ ઉર્જા, એન્થાલ્પી એટલે શું, ઉર્જા. તો સાદી સિમ્પલ વ્યાખ્યા કહીએ તો જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે મેળવે ત્યારે જે ઉર્જા મુક્ત થાય અથવા જે ઉર્જા આપવી પડતી હોય એને શું કહેવાય, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એ કોના ઉપર આધાર રાખે કે આપવી પડશે અથવા આપણને મળશે. તો સાદું સિમ્પલ ઉદાહરણ એ કે તમે જમીન બેઠા હોય અને તોય મારે ખવડાવવું હોય તો ઉર્જા આપવી પડે, અને બે દીથી ખાવા ન દીધું તો મારે કેવું ના પડે, બરાબર ને, કે તમે ખાવ તો ત્યારે મારે ઉર્જા આપવી પડે નહીં, ત્યારે ઉર્જા મને મળે, કારણ કે એટલી ઉર્જા વપરાય નહીં તમને ખવડાવવા માટે,
એ તમે જાતે જ ખાઈ લેવાના. તો જુઓ એ કોની ઉપર આધાર રહેલો છે, અહીંયા જે તટસ્થ પરમાણુ છે એની ઉપર. તો જ્યારે એ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એનું રૂપાંતર કેમાં થાય, માઇનસની અંદર. એમ એટલે શું સમજવાનું, તટસ્થ પરમાણુ. ત્યાં તમે પછી ક્લોરિન બ્રોમિન ફ્લોરિન જે મજા આવી લઈ શકો છો. તો અહીંયા એમ માઇનસ બને ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને આપણે કેના વડે દર્શાવીએ છીએ, ડેલ્ટા ઇજીએચ. કેના વડે દર્શાવીએ છીએ, ડેલ્ટા ઇજીએચ. અને આ ડેલ્ટા ઇજીએચ છે એના તમને બે મૂલ્ય મળે, કાં ધન મૂલ્ય મળે અને કાં ઋણ મૂલ્ય મળે. એટલે એ તમારા ઉપર આધાર છે, જમીન બેઠા છો કે જમવાનું બાકી છે. બરાબર છે, બેઠા હશો તો કેવું મૂલ્ય મળશે, ઉર્જા આપવી પડશે, મતલબ ધન મૂલ્ય. અને જમા વગરના બેઠા છો તો ઉર્જા આપવી પડશે નહીં, એટલે ઋણ મૂલ્ય. સમજાણું? તો ધન એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઋણ એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. શોષક અને ક્ષેપકમાં તો ખબર ને. ઓકે, ચાલો હવે આપણે બીજા નંબરની બાબતની વાત કરીએ. તો તટસ્થ પરમાણુમાંથી સરળતાથી ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ જો ગુજરાતી લેંગ્વેજ થોડીક એવી અટપટી, તમને એવું લાગે મેં કંઈ કર્યું નથી, પણ એનાથી કેટલો બધો ફેર પડે. બરાબર છે, તમે કોઈ વાયુ વિશે લખતા હોય તો તમે એવું લખો કે ભાઈ દાખલા તરીકે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, એનો એવું હોય કે ઉપયોગો એવા હોય કે એના દ્વારા આંખની અંદર બળતરા થાય. બરાબર છે, હવે નાઇટ્રોજન ડાયોક્સાઇડથી આંખમાં બળતરા થાય, તમે આવું સેન્ટેન્સ લખવાના છો, થીની જગ્યાએ ની થઈ જાય એટલે તમને આખી વાંકી રચના બદલાઈ ગઈ. નાઇટ્રોજન ડાયોક્સાઇડની આંખમાં, હવે એને આંખ ક્યાં ગોતવા જાય, સમજણ પડી? પછી તમે આવો તો શું, સાહેબ મેં તો સાચું જ લખ્યું હતું, પણ આખો વાક્યનો અર્થનો અનર્થ થઈ જાય. એટલે આની અંદર તમને એવું જ લાગે કે અહીંયા લખ્યું સાહેબ ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ, તો એકને એક વસ્તુ બીજી વાર શું લેવા લખી. પણ જો અહીંયા દ્વારા, દ્વારા મતલબ એ પોતે મેળવે, અને આપણે અહીંયા શું લખ્યું, માંથી. એટલે આમાંથી આપણે સરળતાથી ઇલેક્ટ્રોન મળે. સમજણ પડી જે કહેવા માગું છું? આનો મતલબ શું થાય, તો કે તટસ્થ પરમાણુમાંથી સરળતાથી ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ, એટલે તમને સરળતાથી એમાં ઇલેક્ટ્રોન મળે. અને આનો મતલબ એવો થાય કે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે, આમાં મળે ઓલામાં મેળવે. બરાબર છે, ચાલો તો એની પ્રક્રિયા મારે લખવી છે. તો આવા પ્રકારની થાય કે કોઈ ધાતુ છે એ ગેસિયસ ફોર્મમાં, જો કોઈ પણ ઇલેક્ટ્રોન ત્યારે જ ગુમાવે જે ગેસિયસ ફોર્મમાં હોય તો. બરાબર છે, તો એ ગેસિયસ ફોર્મમાં વધતા હવે આમાં ઇલેક્ટ્રોન એ શું કરશે, ગુમાવશે. એટલે એ બનશે શું, તો કે એમ પ્લસ વધતા એક ઇલેક્ટ્રોન ગુમાવે, જેને શું કહેવામાં આવે, આયનીકરણ એન્થાલ્પી. અને જેને તમે કેના વડે દર્શાવો છો, ડેલ્ટા આઈએચ વડે. અને જેનું મૂલ્ય કેવું હોય, તો હંમેશા ઋણ હોય, કારણ કે ઉર્જા શું થતી હશે, મુક્ત થતી હશે. એટલે આમાં આપણને એક જ મૂલ્ય મળે, કેવું, ઋણ મૂલ્ય. જ્યારે આની અંદર આપણને બે પ્રકારના મૂલ્ય મળી શકે, ધન અને ઋણ. બરાબર છે, ચાલો તો હવે પછી જોઈએ કે આ બે મુખ્ય શરતો અને આવી રીતે મળતા ધન આયન અને ઋણાયન એકબીજા સાથે આકર્ષાય અને ચોક્કસ સ્ફટિક લેટાઈસ રચનામાં ગોઠવાય છે.
એટલે કે આવા ધનાયન અને ઋણાયન ચોક્કસ સ્ફટિક લેટાઈસ રચનામાં. હવે કેવી સ્ફટિક લેટાઈસ રચના હોય એ આપણે આકૃતિ દોરી અને સમજશું, અને મોડલ દ્વારા પણ સમજશું કે ભાઈ આની આવી રચના હોઈ શકે. એટલે પહેલાં આટલું લખી લો, પછી આપણે જોવાનું છે સ્ફટિક લેટાઈસ રચના બને કેવી રીતે, એટલે બોન હેબર ચક્ર દ્વારા. બરાબર છે, પણ આટલું ઝડપથી પૂરું કરો પછી જોઈએ. તો જો આપણે જે આયનીય બંધની વાત કરી અને જે સ્ફટિક લેટાઈસ રચના, તો પહેલાં તો સ્ફટિક કેવો હોય, એની લેટાઈસ રચના કેવી હોય, એ બધી બાબતો આપણે સમજવી છે. તો એના માટે આપણી NaCl નું ઉદાહરણ છે લઈ અને સમજીએ. તો એના માટે બોર્ન હેબર ચક્ર એ જોઈએ. તો જો જે બોર્ન હેબર ચક્ર છે એ બોર્ન નામના વૈજ્ઞાનિકે છે આપેલું કે આવી રીતે NaCl છે એનો સ્ફટિક બને છે. એટલે કે એની અંદર બે પ્રકારના આયન હોય, Na+ Cl-. બરાબર છે, એટલે કે આખો સંયોજન મારે બનાવવું હોય તો આવી રીતે બને કે Na સોલિડ 1/2 Cl2 પ્રક્રિયા થઈ અને બને શું, NaCl. બરાબર છે, 1/2 લેવાનું રીઝન શું, સંતુલિત કરવા માટે, નકર પછી મારે શું કરવું પડે, બે વડે અને ગુણવા પડે. તો જ્યારે આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને NaCl બને છે, ત્યારે જે NaCl બન્યો એને એનું શું થયું કહેવાય, સર્જન. તો NaCl ના સર્જન માટે જે ઉર્જાની જરૂર પડે એને કહેવાય એની સર્જન એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ઉર્જા. બરાબર છે, તો એના માટેની NaCl ની સર્જન એન્થાલ્પી એ કોના બરાબર હોય, તો કે એક એની ઉદ્ભવપાતન એન્થાલ્પી જેને ડેલ્ટા SH વડે દર્શાવાય, જેને કહેવાય સબલિમેશન એન્થાલ્પી. બરાબર છે, હાલ આપણે આ નામ યાદ રાખશું. ઉષ્માગતિશાસ્ત્ર ભણશો તો તેની અંદર તમે ભણશો ડિટેલમાં. બરાબર છે, ચાલો, એટલે એ તમારે આજ કા કાલ ઉષ્માગતિશાસ્ત્ર લગભગ ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે. તો ડેલ્ટા SH પછી છે એની વિઘટન એન્થાલ્પી, એટલે D/2H એન્થાલ્પી, જેને શું કહેવામાં આવે, વિઘટનીય એન્થાલ્પી, વત્તા ડેલ્ટા IH એટલે એની કહેવાય આયનીકરણ એન્થાલ્પી. બરાબર છે, અને છેલ્લી છે ડેલ્ટા UH જેને કહેવાય લેટાઈસ એન્થાલ્પી. લેટાઈસ મતલબ સ્ફટિક, એટલે કે એને બનવું, એ બનવા માટે જરૂરી એન્થાલ્પી. તો આ ચાર એન્થાલ્પીઓ જુદી જુદી છે, એ ચાર એન્થાલ્પીનો ઉપયોગ થાય ત્યારે તમને એની સર્જન એન્થાલ્પી છે એનું મૂલ્ય મળે. હાલ આખું ડિટેલની અંદર બોર્ન હેબર ચક્ર છે આપણે ભણવાનું નથી, કારણ કે તમારા સિલેબસની અંદર આખું ડિટેલની અંદર આપેલું પણ નહોતું. પણ જે જૂનો સિલેબસ છે એમાં એક એક પ્રક્રિયા સાથે અને એક એક એન્થાલ્પીના મૂલ્ય સાથે તમને આ આપેલું છે. તો આના માટે મારે બોર્ન હેબર ચક્ર દર્શાવવું છે, તો કઈ રીતે દર્શાવી શકાય, તો જો બને છે શું, તો કે Na સોલિડ છે એની પ્રક્રિયા 1/2 Cl2 આ ગેસિયસ ફોર્મમાં છે, અને એમાં વાત કરીએ તો સર્જન એન્થાલ્પી જે તમને આપે છે શું, NaCl સોલિડ. તો જો કઈ વસ્તુ કેવી રીતે તમે લખી શકો, તો કે જો ઉદ્ભવપાતન એન્થાલ્પીનો મતલબ થાય કે ઘનમાંથી સીધું રૂપાંતર વાયુમાં થાય, નકર આમ રેગ્યુલર જોવા જાઓ તો ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહીનું પછી કેમાં રૂપાંતર થાય, વાયુમાં. તો એનું સાદું સિમ્પલ ઉદાહરણ કહો ને તો કપૂર. જો તમે કપૂરને સળગાવો તો જો એમાં પ્રવાહી ન બને, ડાયરેક્ટ કપૂરનું રૂપાંતર કેમાં થઈ જાય, વાયુમાં. એટલે આપણે કપૂરને સળગાવી તો જે સુગંધ આપણને એની મળે છે, તો એનો મતલબ શું થયો, એનું રૂપાંતર સીધે સીધું કેમાં થઈ ગયું, વાયુમાં. એટલે ઘનમાંથી સીધે સીધું રૂપાંતર જો વાયુમાં થાય તો એને શું કહેવામાં આવે, ઉદ્ભવપાતન એન્થાલ્પી. જેને ડેલ્ટા કેના વડે દર્શાવાય, SH વડે દર્શાવાય. તો અત્યારે એવા સમયે સોડિયમ છે એનું રૂપાંતર કેમાં થઈ જશે,
गैसियस फॉर्म में अने केनी अंदर एने प्लस नी अंदर एटले डायरेक्ट आयन नी अंदर रूपांतर थशे बराबर छे। एटले सोडियम छे ई एने गैसियस फॉर्म नी अंदर एटले के एने गैसियस फॉर्म में आवशे आयन में नहीं बराबर छे। चलो हवे ए शू करशे तो पोतानी आयनीकरण एन्थाल्पी एटले एक इलेक्ट्रॉन गुमावशे एटले के आयनीकरण एन्थाल्पी जेने आपणे केना वडे दर्शावी छे डेल्टा आई एच वडे एटले एनु रूपांतर केमां थाय एने प्लस वत्ता इलेक्ट्रॉन माइनस। चलो हवे आनी वात करीए तो जे सी एल टू नो अणु छे एमां एनुं विघटन थाय विघटन मतलब बे अणुनुं रूपांतर थवुं एटले सी एल टू माथी बे परमाणु बने कोना सी एल ना तो एनुं शुं कर्युं कहेवाय विघटन टूंकमां बे भाग पाड़वा। तो जो बे सी एल टू ना अणु हता एमांथी आपणे बे भाग पड्या केवा फॉर्ममां आवशे गैसियस फॉर्ममां तो आने शुं कहेवाय विघटन एन्थाल्पी जेने डेल्टा डी बाय टू एच वडे आपणे दर्शावीए छीए जे एक इलेक्ट्रॉन मेळवी अने केमां रूपांतर थाय छे तो के सी एल माइनसनी अंदर। तो ज्यारे एक इलेक्ट्रॉन मेळवे जेने आपणे शुं कहीए छीए इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी जेने आपणे केना वर्षे दर्शावीए छीए डेल्टा ई जी एच वडे रेडी। चलो अहींयाथी एन ए प्लस અને અહીંયાથી સી એલ માઇનસ એ બંને એકબીજા સાથે જોડાય અને શું બનાવે એને સી એલ એટલે કે લેટાઇસ બનાવે તો આને કહેવાય લેટાઇસ એન્થાલ્પી જેને આપણે ડેલ્ટા કેના વડે દર્શાવ્યું છે યુ એચ વડે। તો આવા પ્રકારની રચના છે કોને આપેલી બોહર નામના વૈજ્ઞાનિકે કે કોઈ પણ એને પ્લસ અને સી એલ માઇનસ એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે એને સી એલ છે એનો સ્ફટિક બનાવે છે। તો હવે સ્ફટિક છે એની રચના કેવી હોય એ આપણે દોરવી પણ છે અને સમજવી પણ છે। તો અત્યારે હું પહેલાં મોડલ દ્વારા તમને સમજાવું છું પછી જે વસ્તુ આપણે દોરીને સમજશું બરાબર છે જેવો ટાઈમ છે એ પ્રમાણે। તો જો અહીંયા તમારી સામે જે મોડલ હું દર્શાવું છું એ કેનું મોડલ છે એને સી એલ તમને એની અંદર જે રેડ કલરના દેખાય છે એ શું છે સોડિયમ પરમાણુ બ્લેક કલર જે દેખાય છે એ શું છે ક્લોરિન। તો જ્યારે એન એ પ્લસ અને સી એલ માઇનસ એકબીજા સાથે જોડાય ત્યારે જે સ્ફટિક બનાવે તો જો આ એન એ સી એલનો એકમ કોષ કહેવાય શું કહેવાય આવા અસંખ્ય અલગ અલગ અણુઓ એકબીજા સાથે એટલે કે આવા અસંખ્ય એકમ કોષો એકબીજા સાથે શું હોય જોડાયેલા હોય અને આખો મીઠાનો ગાંગડો બને બરાબર છે। તો જો આની રચના તમે જો થ્રી ડીની અંદર સમઘન છે આ સમઘનની અંદર વચ્ચે તમને દેખાય રેડ કલરનો કોણ છે સોડિયમ તો આ સોડિયમની ચારે બાજુ શું છે ક્લોરિન એવી જ રીતે તમે જો પાછળની સાઈડ વચ્ચે પણ તમને બ્લેક કલર દેખાય છે તો એની પાછળની સાઈડ પણ શું છે ક્લોરિન અહીંયા આગળની સાઈડ હજી આવો નવો બીજો સ્ફટિક મૂકીએ તો અહીંયા શું આવે ક્લોરિન તો એક સોડિયમ છે એ છ ક્લોરિન વડે ઘેરાયેલો હોય કેટલા છ આપણે લખીએ તે શું છે એને સી એલ તો જો સોડિયમ ક્લોરિન સોડિયમ પછી અહીંયા શું આવશે ક્લોરિન પછી સોડિયમ પછી ક્લોરિન એવી રીતે અહીંયા જુઓ સોડિયમ ક્લોરિન આગળ સોડિયમ ક્લોરિન એવી રીતે અહીંયા પાછળ જોવા જાઓ તો અહીંયા સોડિયમ છે તો એની પાછળ શું હશે ક્લોરિન ટૂંકમાં એક સોડિયમની આગળ પાછળ અને ચારેય દિશાની અંદર શું જોડાયેલા હોય ક્લોરિનથી જોડાયેલા હોય તો એનએસસીએલનો જે સ્ફટિક એટલે લેટાઇસ સ્ફટિકનો મતલબ શું થાય લેટાઇસ સ્ફટિક એટલે આ જે દર્શાવ્યો છે સ્ફટિક અને લેટાઇસ મતલબ આમાં તમને જે રચના દેખાય છે એને શું કહેવાય લેટાઇસ રચના એટલે કે એની અંદર ગોઠવણી કેવી હોય તો આવા પ્રકારની હોય। તો બધાને મોડલમાં સમજાણું કે શું વસ્તુ થઈ કે ન સમજાણું હા ના તો કયો ઓકે કે આવી રીતે એનએસસીએલ છે એ શું હોય ગોઠવાયેલા હોય છે કે જેની અંદર રેડ કલરના દેખાય સોડિયમ દેખાય બ્લેક કલર તમને દેખાય છે એ શું છે સીએલ છે। તો આવી રીતે એની અલગ અલગ ભાત આવો નાવો બીજો પાછો સમઘન બાજુમાં મૂકું પછી ત્રીજો એવી રીતે ઉપર
બરોબર છે. એવી રીતે પાછળની સાઈડ તો આખે આખો શું થાય, એક મોટો સમઘન બને, જે શું હોય મીઠાનો ગાંગડો આપણે કહીએ છીએ એ. તો એનએસીએલની અંદર આવી પ્રકારની રચના હોય, એને જ આપણે દર્શાવવું છે આકૃતિ દ્વારા. તો આપણે ટ્રાય કરીએ અહીંયા એની આકૃતિ દોરવામાં, અને એ પણ 3D અંદર, બરોબર છે. તો જો ખાસ દોરવા માટેની એક રીત છે, જો એની અંદર થોડું ઘણું આગું પાછું થયું તો ભેગું થશે નહીં. જો ખાસ બનવું જોઈએ ચોક્કસ ચોરસ, લંબચોરસ થયું તો પછી તકલીફ પડશે. ચોરસ જેવું દેખાય ને, કહેજો મને પાછા. ઓકે, ચાલો એની ઉપર બીજો આપણે આવો ચોરસ છે એ મૂકીએ. રેડી? હવે જો આ ખૂણો છે ક્યાં જોઈન્ટ કરવાનો, અહીંયા આ ખૂણો છે, અહીંયા આ ખૂણો છે, અહીંયા દર્શાવીએ અને આ ખૂણો છે અહીંયા જોડીએ, એટલે એક આપણી પાસે સમઘન છે તૈયાર થયો. ધ્યાન આપજો, નક પછી ફૂટપટ્ટી લઈને ગમે એમ બેસો તો થશે નહીં. આ દોરવા માટે મારે 10 વાર દોરવું પડ્યું ત્યારે ભેગું થાય. એટલે હવે જુઓ શું કરવાનું, તો વચ્ચેનો ભાગ પસંદ કરવાનો. આ બધાના વચ્ચેના ભાગ છે ને એને એકબીજા સાથે જોડવાનો. ચાલો અહીંયા વચ્ચેનો ભાગ અહીંયા આવે, આખા લાઈનમાં વચ્ચેનો ભાગ આ થાય ને, અહીંયાથી સીધે સીધું આવવા દો અહીંયા સુધી. આ વચ્ચેનો ભાગ આવ્યો, ત્યાંથી અહીંયા વચ્ચેનો ભાગ સુધી જઈએ એટલે અહીંયા આવ્યો. એવી રીતે અહીંયાનો વચ્ચેનો ભાગ છે અહીંયા સુધી લઈ જાઓ એટલે અહીંયા આવે, અને આ વચ્ચેનો ભાગ છે એ આને આપણે અડાડવાનો છે. રેડી? એટલે જો તમને 3 લેયર દેખાણા, એક આગળનું બ્લેક લેયર, પાછળ, વચ્ચે અને ત્યાં. રેડી? આટલું સમજાણો. ઓકે, હવે જો હવે શું કરવાનું છે, તો કે આ લેયર છે, આ લેયરનો વચ્ચેનો ભાગ ક્યાં થાય, અહીંયા, બરાબર છે. એટલે એક લાઈન છે એ આપણે આમ દર્શાવીએ, ચાલો આને આપણે સીધે સીધા ક્યાં સુધી લઈ જવાની છે, નીચે સુધી, પણ વચ્ચેના ભાગમાં આવે એવી રીતે, બરાબર છે. ચાલો આ લેયરનો વચ્ચેનો ભાગ અહીંયા થાય, અહીંયાથી અહીંયા સુધી જ લ્યો, બરાબર છે. તો અહીંયા આપણે આમ દર્શાવીએ, તો અહીંયા જે દર્શાવ્યું છે એ ભાગ તમને આવો મળે વચ્ચે. રેડી? ઓકે, હવે જોઈએ અહીંયા, તો આ લેયર માટે વચ્ચેનો ભાગ કેટલો થાય, અહીંયા, બરાબર છે. તો આને લેયરને આપણે સીધે સીધું, આ લેયર માટે વચ્ચેનો ભાગ કેટલો થાય, અહીંયાથી જો અહીંયાથી લેવાનો અહીંયા સુધી વચ્ચેનો ભાગ આ થાય. તો જો આ બંનેને એકબીજા સાથે જોડ્યા, આને સીધે સીધા લઈ જાઓ ક્યાં સુધી, પાછળ સુધી, અને આના લેયરનો વચ્ચેનો ભાગ આટલો થાય, એટલે આને સીધે સીધા તમે લઈ જાઓ અહીંયા સુધી. રેડી? એક ભાગ આવો બહેનો, જો અલગ બેનથી દર્શાવું છું એટલે તો ખબર પડશે ક્યાં મેં શું દોર્યું છે. ચાલો હવે અહીંયા જુઓ, તો વચ્ચેનો ભાગ આનો અહીંયા છે, તો એને તમે અહીંયા જોડી દો, બરાબર છે. રેડી? અને આવી રીતે દર્શાવવાનું છે. તો જો તમને જે મેં સમઘન દર્શાવ્યો ને એવી રચના બની, આ દોરવી એટલી સહેલી નથી, એટલે તમારે 3-4 વાર પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર છે. હવે જોઈએ, કઈ પૂછાય તે તો દોરવાની થાય. તો હવે જો આપણે સમજવાનું શું છે એ ધ્યાન આપો. હવે દોરી ગયા પછી તો અહીંયા અને અહીંયા જો આપણે જે આ બાબત દર્શાવી, તો એની અંદર તમે જુઓ કે ખૂણા ઉપર કોણ હતું, એને પ્લસ, વચ્ચે કોણ, સીએલ માઇનસ છે. ખૂણા ઉપર એને પ્લસ, વચ્ચે કોણ, સીએલ માઇનસ, બ્લેક કલરના છે, બરાબર છે. તો જો અહીંયાથી આપણે આ એને પ્લસ છે એને દૂર કરવા શું કરવી પડે, ઉર્જા આપવી પડે. આ તમને જે બિંદુ દેખાય છે, જે આપણે બ્લેક કલરથી હું તે રાઉન્ડ કરું છું, અહીંયા બધે શું હશે, અલગ અલગ NaCl અને CLના પરમાણુ. તો આને શું કહેવાય, તો આને કહેવામાં આવે લેટાઇસ બિંદુ. શું કહેવામાં આવે, લેટાઇસ બિંદુ.
અને આ આખું જે આપણે દોર્યું છે એને શું કહેવામાં આવે તો કે ત્રિપરિમાણીય લેટાઈસ રચના, અને શું કહેવામાં આવે ત્રિપરિમાણીય લેટાઈસ રચના, અને જે આપણે સ્ફટિક દોર્યો છે એ કોના માટે છે તો કે NaCl લેટાઈસ રચના, એટલે જે દોર્યું છે કોના માટે છે NaCl લેટાઈસ રચના માટે. તો હવે તમને ખબર પડી કે બે આયનો જોડાય તો જે રચના દર્શાવે છે એ કેવા પ્રકારની હોય, આવા પ્રકારની હોય. તો આની અંદર તમે એવું થાય સાહેબ આ દોરવામાં તકલીફ પડે તો તમારે 12મા ધોરણનું પહેલું ચેપ્ટર આખું ઘન અવસ્થા ભણવાનું, અને આ તો એક જ તમને આપ્યા છે. આવા અસંખ્ય અલગ અલગ તમારે સમઘન છે એ દોરવાના થાય, અને એની ઉપર બધા અલગ અલગ બિંદુ. આમાં તો આપણે બધા એક શું યાદ રાખવાનું, સોડિયમ ક્લોરિન સોડિયમ ક્લોરિન સોડિયમ ક્લોરિન સીધું ચાલ્યું જવાનું. એમાં તો ખાલી ત્રણ જ હશે ગોળા, આખા ઓલામાં ત્રણ જ દર્શાવવાના થાય. એટલે પ્રેક્ટિસ કરજો, બને એટલું વ્યવસ્થિત દોરજો સમજાય એવી રીતે. રેડી? તો આજે આપણે જે NaCl છે એટલે કે આયનીય બંધ જે બને તો આયનીય બંધ આવી રીતે બને, બે આયનો આવી રીતે ગોઠવાય, બધાને સમજાણું. તો નેક્સ્ટ ટાઈમ આપણે આગળની બધી પ્રચાલો છે એ જોશું. બરાબર છે? આજે અહીંયા સુધી રાખીએ.